લાગે છે મારા નસીબ જ ફૂટેલા છે. એટલે જ કહું છું સાહેબ, એક વખત આ લકી પહેરી જુઓ, તમારા નસીબ ખુલી જાય. સાચું કહું છું, તમારા ગ્રહો નક્ષત્રો બધું બદલાય. અરે નથી જોતી મારા બાપ તારી લકી વીટી બંગડી, કાંઈ નથી જોતી, જાને અહીંયાથી. એટલે વહેતી નો થાય ને ભાઈ. તો સાહેબ તું વેચીને જ માનીસ ને? સાહેબ હું નામ ભરતો થઈ ગયો તો ઘર કેમનું હાલશે? કેટલાની? 100 રૂપિયા. એટલે પચામાં દેવી છે? હા પચામ રાખો. હાલો મૂકો, તમારા નસીબ બદલાવી જાય. એમ બે દઈ દે. હા તો બે દઈ દે. બે લો લો લો. અલે વાહ ભાઈ વાહ. હા સર બોલ. એક આઈડિયા છે સર. આઈડિયા તારી પાસે? હા સર. હજુ એક આઈડિયા છે સર. બોલ સર. હજુ એક આઈડિયા છે. શું? હજુ એક આઈડિયા છે સર. કેટલા આઈડિયાસ છે તારી પાસે? સર 110. મેં છે ને આ ફિલ્ડમાં 20 વર્ષ કાઢ્યા છે. આટલા વર્ષમાં મને સમજાઈ ગયું કે આ ફિલ્ડમાં ટેલેન્ટ અગર 19-20 હશે ને તો ચાલશે, પણ એટીટ્યુડ કરેક્ટ જોઈએ. તારો એટીટ્યુડ પરફેક્ટ છે. જો એ તમારા બંનેના નસીબ ના બદલાવ્યા ને તો મારું નામ બદલાવી નાખજો. નામ તો કહેતો જા. જવા દઈએ જગ્યા. જગ્યા લઈ લઈને શું મેળવી લેવાના નવું? છોકરાઓની આખા વર્ષની ફીસ ભરાઈ જશે, એટલું કમાઈ લેવાના. તો હમણાં ક્યાં નથી ભણતા? હું અંગ્રેજી મીડિયમ સ્કૂલની વાત કરતી હતી. કેમ, ગુજરાતીમાં શું વાંધો છે? વાંધો કંઈ નથી, પણ જમાનો થતો હોય એમ થવું પડે કે નહીં? હા પણ હવે લાગણીશીલ થવું જરૂરી છે. કોઈ નથી થતું આજકાલ, પણ લાગણીશીલ ત્યાં થઈએ ને જ્યાં લાગણીની કદર હોય, તો મન રાજી રહે. નહીં તો લાગણીઓ તો નદીમાં વેવડાવા દેવા જેવી વાત છે. નદીનું ના કે, એમાં તો લાગણી વેવડાવીએ ને તો બે ગણી પાછી મળે. હું એવું નથી કહેતી કે તમે પચાવી પાડો, પણ મહેનતથી મળતું હોય તો લઈ લ્યો ને. એ પણ જરૂરી છે ને. ઓહો તો કયો સર, કાંઈ ના ઘટે. ઓહો પછી પેલા બધા ઉભા થઈ જાવ. ચાલો. કેમ સર, આજે ઉભા ઉભા ભણવાના? આ પંપણિયાને બોલ્યા વગર ના ચાલે. કેમ સર? ઉભા ઉભા નથી ભણવાનું, પણ તમારે ઉભા થઈને એક એક બેન્ચ પાછળ જવાનું છે. ચાલો. તમારે નહીં, તમારે. ચાલો. પણ શું કામ? ઓહો શું કામ, પછી ખબર પડી જશે. ઓ મોટા ટપીને નથી જવાનું, માણસની જેમ જાને ભાઈ. એ ભાઈ માણસ. દરેક ક્લાસમાં એકાદ સર એવા હોય જ જે બધાયના ફેવરિટ હોય. અમારા માટે એ ભીમાણી સર હતા. એકદમ મોજે દરિયા, એટલે જ એમના પીરિયડમાં અમે મોજે દરિયા રહેતા. જો હવે કોઈ આ બોર્ડ સિવાય ક્યાંય આડી અવડી નજરું નાખવાની નથી, અને એક પણ વધારાનો સવાલ પૂછવાનો નથી. હો શું સર, આ 10x15 ના રૂમમાં અને એ પણ છોકરાઓની બેચમાં ક્યાં આજુબાજુ નજરો નાખી? અને બાયોલોજીનો લેક્ચર હોય તો સહી છે સાહેબ, કે મન થોડું ઉઠલા મારે. અને એમાં પણ અમુક ચેપ્ટરમાં જ કા સીધે સીધું કે ને પ્રજનન, એટલે પ્રજનન ચેપ્ટરમાં. તને પ્રજનનમાં બહુ રસ છે કે? કોણ નથી સર, કોણ નથી લ્યા. ડાયનોસામાં હવે એક પણ વધારે સવાલ કર્યો છે ને તો મારો આ ચોક ને તારું માથું, અને આ વાત બધાને લાગુ પડે છો. ચાલો. ઓહો તો કયો સર, હું તો મસ્તી કરતો હતો. અને ABCD આવડે? ABCD બોલો. ABCD EFG HIJK LMN.
હા બહુ સરસ. તને ગુજરાતી એબીસીડી આવડે? ગુજરાતી એબીસીડી હું હું શીખવાડું તને. બોલો. ક ખ ખ ખ ગ ગ ઘ ખ ચ ચ છ છ જ જ જ. અરે ઓ નથી શીખવાડવી ભાઈ, એ ગુજરાતી ના પાડી ને તને. આટલું સરસ બોલે છે ને, થોડુંક જ બાકી છે, શીખવું છે ને બેટા તારે. હે ને, જો એને શીખવું છે ઇંગ્લિશ. ઇંગ્લિશ હા, ઇંગ્લિશની ના નથી પણ ગુજરાતીને ભૂલવાનું નથી, હે ને બેટા. એટલે ઇંગ્લિશ બધી ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે બધી ખરાબ એમ? ના, પણ ઇંગ્લિશની પાછળ આપણી સરસ મજાની ગુજરાતી ભાષાનું કોમ્પ્રોમાઇઝ, એ ખરાબ. તું એમની વર્ષગાંઠ પર એમને પગે લાગવા ગઈ હતી તો તને 501 રૂપિયા આપ્યા. આમ તારી જાનકી ફોઈ 5 રૂપિયા કોઈને આપે નહીં, પણ તારા પર શું પ્રેમ ઉભરાઈ ગયો કે એમણે તને 501 આપ્યા. મને થયું ચાલો સરસ, પણ એમણે મને તો ઇટ્સ ઓકે ના કીધું તે ના જ. મમ્મી, કદાચ એમને પણ મારી જેમ તારું સોરી નહીં સમજાયું હોય. બની શકે શિવુ, પણ પછી મને ગુસ્સો આવે કે નહીં? હા આવે ગુસ્સો, પણ એનો મતલબ એવું નહીં કે તમે વાત જ કરવાની બંધ કરી દો. બળેવમાં એમના ઘરે ના જાઓ. મમ્મી તું જ શીખવાડતી હોય છે કે જે મનમાં હોય ને બોલી દો, પણ સંબંધો ના બગાડો. અને હવે તું જ જો, હવેથી છે ને કોઈની સાથે અબોલા ના રાખતી. એ મમ્મી સાંભળ ને, શું જાનકી ફોઈએ મને જે 501 રૂપિયા આપ્યા હતા, કદાચ એ એમનું ઇટ્સ ઓકે હોય તો? બની શકે, પણ એનો અર્થ એમ ને કે એમને મારું સોરી એ મળી ગયું? કદાચ. અને તને તારું ઇટ્સ ઓકે? હા, બહુ સારું લાગે છે શિવુ, બહુ સારું લાગે છે. પણ મમ્મી તમારે લોકો એવા બોલતા શીખવાની જરૂર છે. સોરી અને ઇટ્સ ઓકે બંને. અને તમારે લોકોને રીઝવતા શીખવાની જરૂર છે. કંઈ પણ બોલીને બાફીને પછી સોરી કહીને છૂટી જઈએ ને એવું ના ચાલે. હા ભાઈ.